ગીરના સાવજો હવે છેક ચોટીલા સુધી પહોંચ્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ સિંહ જેતપુરના થાણા ગલોલ ગામે આવી પહોંચ્યો છે અને આ વિસ્તારમાં વિહરતા નજરે ચડે છે જેના લીધે આ વિસ્તારના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। કહેવાય છે કે સાવજના કોઈ ઠેકાણા નથી હોતા તે મુજબ ગીરના સિંહો પણ જંગલ છોડી અને માનવ વસાહત તરફ જોવા મળી રહ્યા છે। તેવા જ સમયે જેતપુર થાણા ગલોલ ગામે એક નહીં બે નહીં પણ પાંચ નહીં સાત જેટલા સિંહે ધામા નાખ્યા છે। સાવજો પશુઓના મારણ પણ કરી રહ્યા છે। આ વિસ્તારમાં સિંહોએ પડાવ નાખતા આસપાસના આઠ જેટલા ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારી માંગણી એવી છે કે છેલ્લા 15 દિવસની અંદર અમારા આજુબાજુના 5-7 ગામની અંદર 7 સિંહનો વસવાટ કરેલો છે રેવન્યુ વિસ્તારમાં। તો હવે અમારી માંગણી એવી છે કે એ લોકોને સિંહને બધાને એના જંગલ ખાતામાં મોકલી દેવાની અને દિવસ પાડી અમારે કાયમિક પાવર આપે। સિંહ છે અને સાથે સાથે દીપડા પણ એવડા છે તો કોઈ મજૂર ખેતરમાં જઈ શકે એમ નથી। કપાસ મોટા મોટા છે, કપાસની વીણી આવી ગયેલી છે તો વીણી ઉતારવા કોઈ મજૂર આવતા નથી। સિંહની બીક અને દીપડાની બીક લાગે છે। આજે જેતપુર તાલુકાના 8 ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા આજે આવેદનપત્ર આપેલ છે કે ત્યાં ગામોમાં છેલ્લા 15 દિવસ થયા સિંહનું ટોળું જે આવે છે અને પશુઓના મારણ કરી અને વાડીમાં એટલે પોતાની ખેતરની જમીનમાં પડાવ નાખે છે જેથી લોકો ભયભીત થઈ છે એનાથી, એટલે તેને ખસેડવાની રજૂઆત થઈ છે જંગલમાં પરત કરવા। આ બાબતે ફોરેસ્ટ અધિકારી તથા ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરીને યોગ્ય કરવામાં આવશે। થાણા ગલોલ સહિતના વિસ્તારમાં 7 જેટલા સિંહોએ પડાવ નાખતા ખેડૂતો રાત્રિના સમયે પોતાના વાડી ખેતરે જવામાં પણ ભય અનુભવી રહ્યા છે। હાલ રવિ પાકનું વાવેતર કર્યું હોય જેના કારણે પિયત માટે રાત્રિના સમયે પણ ખેડૂતે જવાનું હતું, જેનાથી ખેડૂતો સિંહના આગમનના પગલે ખેતરે પણ જઈ શકતા નથી। આ મુદ્દે આ વિસ્તારના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અને વન વિભાગ દ્વારા આ સિંહોને ગીર તરફ લઈ જવામાં આવે તેવી માંગ કરી હતી। હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।